લખતર સર્કિટ હાઉસમાં લખતર દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પક્ષના કાર્યકરોની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં લખતર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા 5 સભ્યોનું અભિવાદન કરવામાં આવ્યું. સાથે ગત ચૂંટણીમાં તાલુકા પંચાયતની 16માંથી 5 સભ્યોની જીત સાથે 11 સભ્યોને હાર મળી. તેના કારણો જાણી આગામી ફરી એકને એક ભૂલ ન થાય તે માટે સભ્યોને તેના કાર્યકરો સાથે પણ મીટિંગમાં ચર્ચા કરી હતી. સાથે જે કંઈ થયું તેનું પુનરાવર્તન ન થાય તે માટે આજથી લોકહિતમાં કામ કરવા લાગી જવા સાથે સરકારના દરેક ખોટા નિર્ણયોને ખુલ્લીને વિરોધ કરવો, જેથી આમ નાગરિકને જે હાલ રીતે દિવસે ને દિવસે મોંઘવારીનો માર પડી રહ્યો છે તે પ્રશ્ન ઉપાડી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ મીટિંગમાં લખતર દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ શક્તિસિંહ રાણા, હસમુખભાઈ હાડી, હાર્દિકભાઈ પટેલ કોંગ્રેસના કાર્યકરો આજે લખતર ખાતે અમારા કોંગ્રેસ પક્ષની એક મીટિંગ મળી હતી, જેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જીતેલા અને હારેલા ઉમેદવારો બધા આવેલા, બધા આગેવાનશ્રીઓ હાજર રહ્યા છે. અને આવનાર સમયની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે પ્રકારે મોંઘવારી મજા મૂકી છે, એ પ્રશ્નોને લોકો વચ્ચે જવું અને જે આપણા દ્વારા જે કામો થાય છે એ લોકો પાસે ઉજાગર કરવા, આ બંને બાબતોને લઈને એક મીટિંગ થઈ હતી. કોંગ્રેસનો એક એક કાર્યકર ખૂબ ઉર્જાવાન અને ઉત્સાહમાં છે અને આવનાર સમયની અંદર ગામે ગામ અને ગલીએ ગલીએ મોહલ્લે મોહલ્લે લડી દેવા માટે મક્કમ છે. ભારતીય જનતા પાર્ટીની અસહ્ય મોંઘવારી અને સમગ્ર દેશ લેવલે, રાજકીય લેવલે જે એની નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાઓ જનતા સમક્ષ ઉજાગર કરવામાં આવશે અને આગામી સમયમાં અમે તાલુકાની એ જ નિષ્ઠાપૂર્વક અને જે પ્રમાણે અગાઉ કરતા હતા એ જ પ્રમાણે અમે એની સેવા અવિરતપણે કરવાના છે. મક્કમ નિર્ધાર સાથે એમના કાર્યકરો આવ્યા હતા. ખૂબ સારી અમારી મીટિંગ રહી છે અને અમે લોકોની સતત કાળજી રાખી અને લોકોની સેવા કરવા માટે બધા કટિબદ્ધ થયા છે. જીડીસી ન્યૂઝ સાથે વિજય જોશી, લખતર.